નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓલાણી ચિરાગ, સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એની અંદર ચેપ્ટર નંબર 6 દહન અને જ્યોત. હા મિત્રો, ભાગ 2 ની અંદર આપણે જેમ ચર્ચા કરી ચૂક્યા કે જ્વલન બિંદુ એટલે શું અને જ્વલનશીલ પદાર્થ એટલે શું, એ આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરી. જ્વલન બિંદુ કોને કહેવાય મિત્રો? કે પદાર્થ જે નીચામાં નીચા તાપમાને દહનની ક્રિયા શરૂ કરે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. અને જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે. જે આ ચર્ચા મિત્રો આપણે ભાગ 2 ની અંદર કરીએ છીએ. હવે મિત્રો, ભાગ 3 ની અંદર આપણે આગને કઈ રીતે નિયંત્રણમાં લાવવી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે ઘર હોય, ઓફિસ હોય, કોઈ ઉદ્યોગ હોય કે કારખાનું હોય કે વગેરે, કે આવી જગ્યાઓ પર જ્યારે આગ લાગી હોય એના વિશે આપણે ક્યારે સાંભળ્યું હોય છે, તો તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું હશે અથવા તો તમે ક્યારેક સાંભળ્યું હશે. તો મિત્રો, જો તમે આવી કોઈ અકસ્માત જોયો હોય તો તેનું તમારે તમારી નોંધપોથીની અંદર એક વર્ણન લખવાનું છે કે તમે કોઈ આવી જગ્યા ઉપર ક્યારે આગ લાગેલી હોય અને એવું એના વિશે તમે સાંભળ્યું હોય તો તમારે તમારી નોંધપોથીની અંદર તમારે એનું આખું વર્ણન લખવાનું છે. તમારા અનુભવની તમારા સાથીદારો સાથે પણ ચર્ચા કરવાની છે. હવે મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવી કોઈ જગ્યા ઉપર જ્યારે આગ લાગવામાં આવે છે, એટલે કે જ્યારે આગ લાગે અકસ્માત થાય છે ત્યારે આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ? તો કે ત્યારે આપણે ફાયર બ્રિગેડને ફોન કરીએ અને ફાયર બ્રિગેડ આવી અને એ પોતાનું કામ ચાલુ કરે. તો આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. તો તમારા વિસ્તારની અગ્નિશામક સેવા સમયે તમારા વિસ્તારની અગ્નિશામક સેવાનો તમે ફોન નંબર તમારી પાસે હોવો જરૂરી છે. એટલે કે ફાયર બ્રિગેડને આપણે ફોન કરવો ખૂબ જ જરૂરી બને છે. ક્યારે? જ્યારે આગ લાગી હોય ત્યારે. જો તમારા ઘરમાં કે અડોશ પડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં અગ્નિશામકને ફોન કરવો જોઈએ. આપણા ઘરની અંદર અથવા તો આપણા અડોશ પડોશની અંદર ક્યાંય આવી આગ લાગવાની ઘટના બની હોય તો આપણે તરત જ ફાયર બ્રિગેડને ફોન કરવો જરૂરી બને છે. એ જરૂરી છે કે આપણે બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોવા જોઈએ. આપણી પાસે અગ્નિશામક સેવાનો નંબર જાણવો ખૂબ જ જરૂરી છે. તો શું તમારા શહેર, ગામમાં કે ફાયર બ્રિગેડ સ્ટેશન છે કે નથી એના વિશે તમે જાણો. જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? હવે મિત્રો, જ્યારે આગ લાગી હોય અને તમે જ્યારે ફાયર બ્રિગેડને ફોન કરો તો ફાયર બ્રિગેડ આવી અને એ પોતાનું કાર્ય કઈ રીતે કરે છે એ તમે જાણી. તો ફાયર બ્રિગેડ આવશે અને શું કરશે? જે પદાર્થ ઉપર તો જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ પાણીનો છંટકાવ કરે છે. તો એ પાણી શું કરે છે મિત્રો? કે પાણી છે એ જ્વલન પદાર્થને ઠંડો પાડે. કે જે પદાર્થ આગ લાગવાથી સળગી રહ્યો છે, દહન પામી રહ્યો છે, એ પદાર્થ પાણી છાંટવામાં આવશે તો શું થશે? એ ઠંડો પડવા લાગશે. તો જેથી તેના તાપમાનને જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે. શું કરવામાં આવશે? એનું તાપમાન છે એ કેના કરતાં નીચું લાવવામાં આવશે? તો કે એના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે. તો પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થોની આજુબાજુ ઘેરાય છે. પાણીની વરાળ છે એ શું કરશે? જે પદાર્થ સળગી રહ્યો છે એટલે કે જ્વલનશીલ જે પદાર્થ છે એ પદાર્થની આજુબાજુ એ પાણીની વરાળ ફેલાઈ જશે. એટલે પાણીની વરાળ એ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ
ફેલાઈ જવાથી શું થશે મિત્રો, એ જ્વલનશીલ પદાર્થને વાતાવરણમાંથી મળતો ઓક્સિજન બંધ થઈ જાય, એટલે કે બહારથી જે હવા મળતી એ બંધ થઈ જાય, એટલે કે હવા મળતી જો બંધ થઈ જશે એટલે એ પદાર્થ છે એ સળગવાનું બંધ કરશે, એટલે કે પદાર્થ ઓલવાઈ જશે. તો આ રીતે મિત્રો એ કાર્ય કરતું હોય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે, તો માટે આગ બુજાઈ જતી હોય છે. એટલે કે પાણીનો છંટકાવ કરવાથી જે પદાર્થ સળગી રહ્યો છે એ પદાર્થની આજુબાજુ આ પાણીની વરાળ એ પથરાઈ જાય છે અને એ પદાર્થને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે, જેથી કરી એ પદાર્થ જે સળગતો હતો એ બુજાઈ જાય છે. હવે મિત્રો સળગવા માટેની ત્રણ બાબતો ખૂબ જ જરૂરી હોય છે, તો એ ત્રણ જરૂરિયાત છે. દહન પ્રક્રિયા થવા માટે ત્રણ વસ્તુ ખૂબ જરૂરી છે, તો એ ત્રણ વસ્તુ કઈ કઈ છે મિત્રો, ચાલો જોઈએ. દહન માટે જરૂરી ત્રણ બાબત તો કે કઈ કઈ છે, સૌ પ્રથમ શું છે, બળતણ. શું જરૂરી છે મિત્રો, એક તો સૌ પ્રથમ બળતણ, ત્યાર પછી હવા, વાતાવરણમાંની હવા, અને ત્રીજું આવે છે મિત્રો ગરમી. ગરમી કોઈ પણ જગ્યાએ દહનની પ્રક્રિયા શરૂ હોય, એટલે કે સળગવાની પ્રક્રિયા શરૂ હોય તે જગ્યાએ આ ત્રણ વસ્તુ હોય અને તો જ દહનની ક્રિયા થઈ શકે, બળતણ, હવા અને ગરમી. હવે જો મિત્રો તમારે આપણે આગને કંટ્રોલ કરવી છે, નિયંત્રિતમાં લાવી છે, તો આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ વસ્તુને દૂર કરવામાં આવે તો આપણે આગને કંટ્રોલ કરીએ છીએ. આગ નિયંત્રણ માટે એક અથવા એકથી વધુને કરવો, આ ત્રણ વસ્તુમાંથી આપણે જો આગ નિયંત્રણ કરવી હોય, આગને કંટ્રોલ કરવી હોય, તો આ ત્રણ વસ્તુમાંથી એક અથવા એકથી વધારે વસ્તુઓને દૂર કરીએ તો આપણે આગ કંટ્રોલ કરી શકીએ છીએ. તો બળતણને દૂર કરો તો આગ કંટ્રોલમાં આવી શકે છે, તો બળતણ અને હવા બંનેને દૂર કરો તો આગ કંટ્રોલમાં આવી શકે છે. એટલે આ ત્રણ પાયાની જરૂરિયાતો છે દહન પ્રક્રિયા માટે, આ ત્રણ જે પાયાની જરૂરિયાતો છે, એ જરૂરિયાતોમાંથી જો આપણે આગને કંટ્રોલ કરવી હોય, નિયંત્રિત કરવી હોય, તો આ ત્રણમાંથી આપણે કોઈ પણ એક અથવા તો એકથી વધારેને દૂર કરવામાં આવે તો આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. તો જોઈએ મિત્રો, તો ત્રણ પાયાની જરૂરિયાતો બળતણ, હવા અને ગરમી, તો આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારેને દૂર કરવાથી આગને નિયંત્રિત કરી શકાય છે. અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતણનું તાપમાન નીચું લાવવાનું છે. અગ્નિશામકનું કાર્ય શું છે મિત્રો, તો કે બળતણનું તાપમાન નીચું લાવવાનું અથવા તો હવાને બળતણથી દૂર કરવાનું હોય છે, એટલે કે એને હવા પહોંચાડવામાં આવતી રોકે છે. તો એ બાબત નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. હવે ઘણી વખત મિત્રો એવી જગ્યાએ આગ લાગી હોય કે એવી જગ્યાએ આગ લાગવામાં આવી હોય તો આપણે ઘણી વખત એવું બની શકે છે કે એ આપણે દહનશીલ પદાર્થને દૂર કરી શકતા નથી. દાખલા તરીકે કોઈ ઇમારતની અંદર આગ લગાડવામાં અથવા તો આગ લાગવામાં આવી હોય તો ત્યારે આપણે શું ઇમારતને દૂર કરી શકીશું, તો ઇમારત છે એ એક બળતણ જ છે, બરાબર, ઇમારત છે એક બળતણ છે, તો શું આપણે બળતણને દૂર કરવા માટે ઇમારતને દૂર કરી દઈશું, શક્ય છે નથી, પોસિબલ જ નથી. તો એવી જગ્યાએ મિત્રો કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે આગ નિયંત્રણ માટે, એવી જગ્યાઓ પર કે કેવી જગ્યાઓ કે જે જગ્યાએ તમે બળતણને દૂર ન કરી શકો, તો એવી જગ્યા ઉપર તમારે કેવા સાધનનો ઉપયોગ કરી શકો, ચાલો જોઈએ. પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક છે. શું છે મિત્રો, પાણી જે છે એ એક સૌથી સામાન્ય અગ્નિશામક છે. હવે કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે પાણી ઉપયોગમાં આવતું હોય છે,
હવે જ્યારે કાગળ અથવા તો લાકડા જેવા દહનશીલ પદાર્થો હોય, દહન થતું હોય, ત્યારે આપણે એને ઓલવવા માટે, નિયંત્રણ લાવવા માટે વૃક્ષનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલા નુકસાન પહોંચાડી શકે તેમ છે. હવે કોઈ મિત્રો વિદ્યુતના સાધનોને આગ લગવામાં આવી હોય, કોઈ એવા વિદ્યુતના સાધનો છે કે એની અંદર આગ લાગવામાં આવી હોય, તો એના માટે તમે શું પાણીનો ઉપયોગ કરશો? જોઈ શકીએ છીએ તો વિદ્યુતના સાધનો માટે એ પાણી વાપરવામાં આવતું નથી. પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે પણ પાણી યોગ્ય નથી. તમને યાદ હશે કે પાણી એ તેલ કરતાં વારે છે. હવે મિત્રો એવી કોઈ જગ્યા છે કે જે જગ્યાએ તેલ અથવા તો કેરોસીન પેટ્રોલ દ્વારા આગ લાગવામાં આવી હોય, તો શું એવી જગ્યા ઉપર તમે એ આગને નિયંત્રિત લાવવા માટે પાણીનો છંટકાવ કરશો? તો આપણે કરશું નહીં. કારણ કે તેલ જે છે, કેરોસીન જે છે, પેટ્રોલ જે છે, એ કેવા છે? પાણી કરતા હલકા છે. હવે પાણી કરતા હલકા હોવાથી એ ધારો કે મિત્રો આ પાણી છે અને એની સપાટી ઉપર તેલ છે, પેટ્રોલ. હવે પાણી છે એ તેલ કરતા કેવું છે? વજનમાં ભારે છે. અને તેલ છે એ પાણી કરતા વજનમાં હલકું છે. માટે જે તેલ અથવા જે પેટ્રોલ છે એ પાણીની ઉપર તરે છે. એટલે પાણીની ઉપર તરે છે એટલે તો એ સળગવાનું છે. તો માટે આવી જગ્યા ઉપર જ્યાં આગ લાગી હોય તો ત્યાં તમે પાણીનો ઉપયોગ કરી શકો નહીં. તો વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે, કે જે જગ્યાએ તેલ અથવા તો પેટ્રોલ દ્વારા અથવા તો વિદ્યુતના સાધનોમાં જ્યાં આગ લાગી હોય તો તેવી જગ્યાએ તમે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો. તે પદાર્થ એ આગ ઉજાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે. શું કરે છે મિત્રો? ઓક્સિજન જે પદાર્થ છે એના કરતાં કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવો છે? હલકો છે. તો માટે તે ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી તે કોઈ પદાર્થ સળગી રહ્યો હોય તો એ પદાર્થની આજુબાજુ ધાબળાની માફક લપેટાઈ જાય છે. તો બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતા આગ નિયંત્રણમાં આવતી હોય છે. બળતણ વચ્ચે અને હવા દ્વારા જે ઓક્સિજન મળતો હોય છે એની વચ્ચે એ આવી જાય છે, જેથી કરી એ બળતણને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને આગ જે ધીમે ધીમે ઓલવાઈ જતી હોય છે. તો CO2નો પુરવઠો એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો પુરવઠો આપણને ક્યાંથી મળે છે? તેને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. એક નળાકાર સાધન લેવામાં આવે છે મિત્રો, પાત્ર લેવામાં આવે છે. એ પાત્રની અંદર એને ઊંચા દબાણે એને સંગ્રહ કરવામાં આવે છે. ચાલો જોઈએ આગળ. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થતો જાય છે. એટલે કે તે આગની આજુબાજુ ખાલી ધાબળારૂપી આવરણ નથી બનાવતો, પરંતુ બળતણના તાપમાનને નીચું પણ લાવે છે. શું કરશે મિત્રો? એને જ્યારે છોડવામાં આવે છે ત્યારે તે ખૂબ જ મોટા વિસ્તારની અંદર પથરાઈ જાય છે અને તે ઠંડો પડતો જાય છે, જેથી કરી અને બળતણનું તાપમાન છે એ કેવું જાય છે? ખૂબ જ નીચું જાય છે. એટલા માટે જ તે અદ્ભુત અગ્નિશામક છે. કાર્બન ડાયોક્સાઇડ મેળવવાનો બીજો રસ્તો એ છે કે સોડિયમ બાયકાર્બોનેટ, એટલે કે મિત્રો બેંકિંગ સોડા, સોડિયમ બાયકાર્બોનેટ કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવો. આગની નજીક આ રસાયણો CO2 બનાવે છે. હવે મિત્રો આપણે કીધું કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેંકિંગ સોડા, અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેંકિંગ સોડા અને પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણ આ
આ બંને પદાર્થો છે મિત્રો રાસાયણિક પદાર્થો સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ. હવે આ બંને પદાર્થોને જે જગ્યાએ આગ લાગ્યું એ જગ્યાએ તમે સોળવામાં આવશે એટલે શું કરશે મિત્રો, આ બંને પદાર્થો આગની સંપર્કમાં આવતા CO2 નું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે મિત્રો? CO2, કાર્બન ડાયોક્સાઇડ. આ બંનેનો સૂકો પાવડર હોય છે. આ બંને પદાર્થોનો સૂકો પાવડર આગની નજીક લઈ જતા એ શેનું નિર્માણ કરે છે મિત્રો? કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે. અને આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ છે એ એક અગ્નિશામક તરીકે વાપરવામાં આવે છે. એ કાર્બન ડાયોક્સાઇડ છે એ અગ્નિઓને શાંત કરે છે. તો આ રીતે મિત્રો આપણે આગને નિયંત્રણમાં લાવવાની ચર્ચા, બરોબર, કે આપણે આગને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકીએ છીએ, બરોબર. હવે આપણે જોઈએ મિત્રો કે દહનના પ્રકારો. હવે આપણે જોઈએ મિત્રો દહનના પ્રકારો. દહનના પ્રકારો વિશે હવે આપણે ચર્ચા કરીશું. સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવની નજીક લાવો. સળગતી દિવાસળી હોય મિત્રો, આપણે દિવાસળીને સળગાવી અને આપણા ઘરના ગેસના સ્ટવ પાસે લઈ જઈએ અને સ્ટવને આપણે ધીમેથી ચાલુ કરીએ તો મિત્રો શું થાય? તો કે સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવની નજીક લાવો. હવે ગેસ સ્ટવનું બટન ચાલુ કરો તો એમાંથી ધીમે ધીમે ગેસ નીકળવાનું શરૂ થશે. તમને શું અવલોકન જોવા મળશે? તો આપણે જાણવા મળશે કે વાયુરૂપ જે ગેસ છે મિત્રો, એ ગેસ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે સળગતી દિવાસળીને મિત્રો આપણા ગેસ સ્ટવની બાજુમાં લઈ જશું, બરોબર, અને ધીમેથી આપણા ગેસ સ્ટવનું બટન ચાલુ કરશું તો શું જોવા મળશે કે એમાંથી નીકળતો ગેસ એ ઝડપથી સળગી અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો આવા દહનને ઝડપી દહન કહેવામાં આવે છે. આપણે જોયું મિત્રો કે દિવાસળી સળગાવી અને આપણે એને ગેસના સ્ટવ પાસે લઈ જઈએ અને ધીમેથી બટન ચાલુ કરીએ તો એમાંથી જે ગેસ નીકળશે અને ગેસ છે એ ઝડપથી સળગશે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો આવા દહનને મિત્રો કેવું કહેવામાં આવે છે? ઝડપી દહન કહેવામાં આવે છે. દહનના પ્રકારો છે મિત્રો, પહેલું છે ઝડપી દહન. ઝડપી દહન કોને કહેવાય એના વિશે તો આપણે ચર્ચા કરી. કોને કહેવાય મિત્રો? ઝડપી દહન. તો કે આપણે દિવાસળીને સળગાવી અને આપણા ઘરના ગેસના સ્ટવ પાસે લઈ જઈએ અને ધીમેથી એ સ્ટવનું બચન ચાલુ કરીએ તો એ સ્ટવમાંથી નીકળેલો ગેસ એ સળગવા લાગશે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરશે. તો આવા દહનને કેવું કહેવામાં આવશે મિત્રો? ઝડપી દહન કહેવામાં આવશે. ત્યાર પછી એનો બીજો પ્રકાર છે કે સ્વયંસ્ફુરિત દહન. સ્વયંસ્ફુરિત દહન કોને કહેવાય? સ્વયંસ્ફુરિત દહન કોને કહેવાય? તો સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય અને સળગી જાય તો તેવા તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે. તો દાખલા તરીકે મિત્રો આપણે લાલ જે ફોસ્ફરસ છે,
શું છે? લાલ ફોસ્ફરસ. એ લાલ ફોસ્ફરસને આપણે કોઈ ઓરડાના તાપમાને મૂકીએ તો એ લાલ ફોસ્ફરસ એ ઓરડાના તાપમાને જ સળગી ઉઠે. તો આવાને મિત્રો સ્વયંપૂરિત દહન કહેવામાં આવે છે, જે તમને સમજવું સરળ પડશે. કોલસાના ભૂકાના સ્વયંપૂરિત દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગતી હોય છે. કોલસો છે એનું દહન મિત્રો ઘણી વખત એની ખાણની અંદર સ્વયંપૂરિત દહન થતું હોય છે, તેના કારણે એની અંદર આગ પણ લાગે છે. તો સ્વયંપૂરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી પણ થતું હોય છે. મિત્રો ચોમાસાની ઋતુ હોય તો ઘણી વખત આપણે બને છે કે અમુક વિસ્તારોની અંદર વીજળી પડતી હોય છે અને અમુક જગ્યાએ એ વીજળીના કારણે આગ પણ લાગતી હોય છે. તો વીજળીના કારણે જે આગ લાગે છે એ મિત્રો કેવું દહન છે? સ્વયંપૂરિત દહન છે. તો મોટાભાગના દાવાનળ એટલે કે જંગલની આગ માણસની લાપરવાહીને લીધે થતી હોય છે. તો એ યાદ રાખવું જોઈએ કે પિકનિક કે મુલાકાતો પછી જંગલમાં તાપણા સંપૂર્ણ ઓલવી નાખવા જોઈએ. ઘણી વખત આપણા માણસોની બેદરકારીને લીધે જંગલોની અંદર આગ લાગતી હોય છે. આપણે જંગલોની અંદર પિકનિક માટે જઈએ અને રાત્રિના સમયે આપણે તાપણા કરી અને બેસીએ છીએ તો આપણે ત્યાંથી આપણું પિકનિક પૂર્ણ થઈ જાય, જંગલોમાં ફરવાનું પૂર્ણ થઈ જાય ત્યાર પછી આપણે આવવાના સમયે એ બધા જ તાપણાઓ આપણે ઓલવી નાખવા જોઈએ, જેથી કરી જંગલની અંદર કોઈ આગ લાગવાની સંભાવના ન રહે. તો તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થતી હોય છે. તો આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહેવામાં આવે છે. તો એક અમુક એવું પ્રકારનું દહન છે કે મિત્રો ફટાકડાની માફક એક વિસ્ફોટ સ્વરૂપે દહન થતું હોય છે. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થતો હોય છે. તો આ ત્રીજો પ્રકાર જોઈએ મિત્રો આપણે વિસ્ફોટનો. શું હતું મિત્રો? વિસ્ફોટ. તો ફટાકડો છે કઈ રીતે દહન પામશે? તો કે મિત્રો વિસ્ફોટ સ્વરૂપે એ દહન પામતો હોય છે. તો મિત્રો આપણે જોયું દહનના પ્રકારોની અંદર ઝડપી દહન અને સ્વયંપૂરિત દહન. ઝડપી દહન કોને કહેવાય? તો આપણે એક દીવા સળી લીધી, દીવા સળીને સળગાવી અને ગેસના સ્ટવ પાસે લઈ જતા પછી ગેસનો સ્ટવ આપણે ચાલુ કરીએ અને એમાંથી નીકળતો ગેસ એ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો આવા પ્રકાશને ઝડપી દહન કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર જોયો આપણે સ્વયંપૂરિત દહન. સ્વયંપૂરિત દહન કોને કહેવાય? તો દાખલા તરીકે લાલ ફોસ્ફરસ છે એને આપણે ઓરડાના તાપમાને રાખી તો એ અચાનક જ સળગવા લાગે છે, તો તેને સ્વયંપૂરિત દહન કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી જોયું આપણે વિસ્ફોટ. તો કે વિસ્ફોટ કઈ રીતે થતો હોય છે? તો મિત્રો વિસ્ફોટ એક એવો પ્રકાર છે કે જે આપણે દિવાળીની અંદર આપણે જે ફટાકડા ફોડીએ છીએ તો ફટાકડાને સળગાવવાથી એ કઈ રીતે એનો પ્રસરણ થતું હોય છે, આગનું પ્રસરણ થતું હોય છે, તો એક વિસ્ફોટ પ્રકારે એનું આગનું પ્રસરણ થતું હોય છે. હવે મિત્રો અત્યાર સુધી આપણે જોયું આ ભાગ 3ની અંદર. હવે મિત્રો આપણે ભાગ 4ની અંદર આપણે જ્યોત વિશે ચર્ચા કરીશું, જે આપણો ટોપિક નંબર છે 6.4. નમસ્કાર.